થરાદમાં સર્વોદય સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષથી પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતો હતો, પરંતુ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવતા આ મીઠા પાણીના બગાડને અટકાવતા સ્થાનિક રહીશોએ આજે બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. થરાદની સર્વોદય સોસાયટીના રહીશો આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા છેલ્લા 1.5 વર્ષથી પીવાના પાણીનો બગાડ થતો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ આવતું ન હતું. ત્યારે આ સમસ્યાથી કંટાળી ચૂકેલા સ્થાનિક રહીશોએ થરાદના અમારા સંવાદદાતા હાજાજી રાજપૂતનો સંપર્ક કર્યો હતો અને હાજાજી રાજપૂતે આ સમસ્યાનું ધારદાર રિપોર્ટિંગ પણ કર્યું હતું. હાજાજી રાજપૂત દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા 1.5 વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલું તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક 1.5 વર્ષથી લીકેજ થતી પાઇપલાઇનનું સમારકામ કરાવી દીધું છે. વારંવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ ના આવતા થાકી ગયેલા સ્થાનિક લોકોએ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જનહિત માટે કરવામાં આવેલા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આજે 1.5 વર્ષથી લગભગ આ પોણે બનાસનો પોણે લીક થતો હતો અને અમે કંઈક રજૂઆત કરતો હતો, કોઈ આ સુધી કોઈ તંત્ર આવવા નહોતું મળતું. એના કારણે અમે બીકે ન્યૂઝવાળાને અમે સંપર્ક કરી અને એમના મારફતે જો બીકે ન્યૂઝે જે મહેનત કરી છે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને અમારું પોણે જે બંધ કરાયું લીકેજ અને જે ગંદકી થતી હતી આજે રોગચાળાનો ભય થઈ રહ્યો છે અને આજે લગભગ ગણો તો 1.5 વર્ષથી પોણે આવ્યું હતું લીકેજનું લીકેજ હતું. પણ અમે કેટલી રજૂઆત કરી પણ કોઈ આ સુધી એનું સંપર્કમાં નહોતો આવતો. પણ બીકે ન્યૂઝનો અમે ખૂબ આભાર માનીએ છીએ, એમને અમારી આટલી મહેનત કરી અને અમારા ઘંટીમાંથી અને અમારા રોગચાળામાંથી બચાવ્યા એના માટે અમે ખૂબ આભારી છીએ. થરાદના સર્વે સોસાયટીની અંદર થરાદ એસડીએફઓની પાણીની પાઇપલાઇન છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષથી આ પાઇપલાઇન લીકેજ હતી, પણ તંત્રના પાકના કારણે આ પાઇપલાઇન લીકેજનું રિપેરિંગ કામ કરવામાં નહોતું આવતું. ત્યારે સ્થાનિક લોકોએ બીકે ન્યૂઝનો સંપર્ક સાધ્યો હતો અને બીકે ન્યૂઝે આના અહેવાલ પસાર કર્યો હતો. એ અહેવાલ બાદ અત્યારે આપ જોઈ શકો છો દર્શનમાં તંત્ર જાગ્યું છે. અને એસટી વિભાગના જે અધિકારી છે, જે એસટી ડેપોના મેનેજર છે ભરતભાઈ ચૌધરી છે, એ અમને નવા આવ્યા છે અને એમનું જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું અને જ્યારે બીકે ન્યૂઝને અમને અહેવાલ દીધો ત્યારે ડેપો મેનેજર ચૌધરી સાહેબે તાત્કાલિક પોતે કને આ મોણસોને લાવી અને રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય છેલ્લા 1.5 વર્ષથી આ પાણીનો બગાડ થઈ ગયો. જે પીવાનું પાણી હતું, મીઠું પાણી હતું, એનો 1.5 વર્ષથી વાંકાના બગાડ થયો અને વાંકાના જે રસ્તો હતો રસ્તા ઉપર પાણી રેડાતો હતો એટલે લોકો પણ ટ્રાહીમાન ચૂકાઈ રહ્યા. પણ જ્યારે બીકે ન્યૂઝનો અહેવાલ પસાર થયો એને લઈને એસટી તંત્ર દ્વારા અત્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, તો આના લોકોએ પણ બીકે ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે. હાજરજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.